આગળ આપણે જોયું એમ ઓમકાર એ પણ એક બીજ મંત્ર છે, યુનિવર્સ મંત્ર પણ છે, પણ આપણા પાંચ તત્વ છે અને એ પાંચ તત્વ ના પણ એક એક બીજ મંત્ર હોય છે. જે આપણે ચક્રને આપણે કઈ આગળ વાત કરી ને, તો એવી જ રીતના એ પાંચ મહાભૂત પ્રમાણે આપણા અલગ અલગ પાંચ તત્વના પાંચ બીજ મંત્ર છે, જેમાં ભૂમિ જે તત્વ છે એનો લમ મંત્ર છે, જે મૂલાધાર તત્વનો છે, અને એના દેવતા ગણેશ છે, જે આપણા આળસ અવિદ્યાને દૂર કરનાર છે, શરીરમાં શક્તિનો સંચાર કરનાર છે, અને જે કાંઈ પણ આપણા શરીરના હાડકા સંબંધિત રોગ હોય એને દૂર કરવાનું કામ કરે છે આ લમ બીજ મંત્ર. ત્યાર પછી આવે છે વમ બીજ મંત્ર, જે જલ તત્વનો છે, સ્વાધિષ્ઠાન ચક્ર જેનું છે, બ્રહ્મા અને સરસ્વતી જેના દેવતા છે. આપણા હોર્મોનલ પ્રોબ્લેમ જો હોય, એ હોર્મોન પ્રોબ્લેમ જે છે એને દૂર કરવાનું કામ કરે છે. જેમને બાળકો ન થતા હોય એમને આ આપણે વમ બીજ મંત્રનું ઉચ્ચારણ કરવાથી ફાયદો થાય છે. વિદ્યા પ્રાપ્તિ કરવી હોય, કોઈ નવી આવિષ્કાર કરવો હોય, નવું ઇન્વેન્ટ કરવું હોય, તો વમ બીજ મંત્રનું ઉચ્ચારણ ફાયદાકારક છે. પછી આવે છે રમ બીજ મંત્ર, જે અગ્નિ તત્વનું છે, નાભિ એનું કેન્દ્ર છે, વિષ્ણુ અને લક્ષ્મીજી જેના દેવતા છે. પાચન સંબંધી કોઈ ભી સમસ્યા હોય, પેટ સંબંધી, તો એનાથી એ દૂર થાય છે. આ ઉપરાંત ધન લાભ માટે, ઐશ્વર્ય પ્રાપ્તિ માટે પણ આ મંત્ર રમ બીજ મંત્રનું ઉચ્ચારણ કરવામાં આવે છે. પછી આવે છે યમ બીજ મંત્ર, જે વાયુ તત્વ છે, અનાહત ચક્ર એનું સ્થાન છે, શિવ અને પાર્વતી એના દેવતા છે. શરીરમાં કોઈ પણ પ્રકારના દુખાવા હોય, એટલે જોઈન્ટ પેન હોય, એ બધા જ દુખાવા દૂર કરવાનું કામ અને સંપૂર્ણ સ્વાસ્થ્ય આપવાનું કામ યમ બીજ મંત્ર કરે છે. કારણ કે આયુર્વેદિકમાં પણ કહેવામાં આવે છે કે 70 પ્રકારથી વધારે પ્રકારના જો શરીરમાં રોગ ઉત્પન્ન થતા હોય તો એ વાયુને કારણે. તો શારીરિક માનસિક બંને સ્વાસ્થ્ય યમ બીજ મંત્રથી પ્રાપ્ત થાય છે. પછી આવે છે હમ બીજ મંત્ર, જે આકાશ તત્વ વિશુદ્ધિ ચક્ર જેનું આપણે સ્થાન છે, અને અહીંયા આગળ શિવ અને પાર્વતી આપણે અર્ધનારી સ્વરૂપમાં બિરાજમાન છે. વાણી સંબંધી કોઈ પણ પ્રોબ્લેમ હોય, કોઈ અચકાતા હોય, કોન્ફિડન્સ લેવલ ઓછો હોય, બોલી ન શકતા હોય, પોતાના ભાવ એક્સપ્રેસ ન કરી શકતા હોય, તો આ વિશુદ્ધિ ચક્ર પર ધ્યાન કરે તો એનું આપણે હમ બીજ મંત્રથી તો એની વાણી વાચામાં આપણે સારો વિકાસ થતો હોય છે. આ ઉપરાંત થાઇરોઇડ પેરાથાઇરોઇડ ગ્રંથિને એક્ટિવ કરવા માટે પણ આ હમ બીજ મંત્ર છે. પછી આવે છે એમ બીજ મંત્ર, આ આપણે અહીંયા આગળ આજ્ઞા ચક્ર એનું સ્થાન છે. આ આપણે અહીંયા આગળ લિંગ સ્વરૂપ છે, અને લિંગ સ્વરૂપનું જ્યારે આપણે ધ્યાન કરીએ છીએ, અહીંયા ઓમ પણ, એમ અને ઓમ પણ આપણે ઉચ્ચારણ કરી શકીએ છીએ, જેનાથી પરમ તત્વને પ્રાપ્ત કરવા માટે પરાશક્તિ ને જાગૃત કરવા માટે, એટલે કે સિક્સ સેન્સ અહીંયાથી જાગૃત થાય છે. એટલે ભૂતકાળ, ભવિષ્યકાળ અને વર્તમાન તમને ત્રણેય એક સાથે જોવાની ક્ષમતા આપનાર આ મંત્ર છે. પછી આવે છે આપણે અલગ અલગ બીજ મંત્રોની વાત કરીએ તો શ્રીમ બીજ મંત્ર, શ્રીમ એ લક્ષ્મી પ્રાપ્તિ માટેનો શ્રી મંત્ર છે. ધન સંપત્તિ ઐશ્વર્ય બધું પ્રાપ્ત થાય છે એનાથી. પછી આવે છે હિમ બીજ મંત્ર, હિમ બીજ મંત્ર જે છે એ આદ્ય શક્તિનો મંત્ર છે, દુર્ગા દેવીનો મંત્ર છે, અને એનાથી તમારામાં એક અમાપ શક્તિ ઉત્પન્ન થતી હોય છે. જેને શારીરિક માનસિક નબળાઈ લાગતી હોય એને આ મંત્રના ઉચ્ચારણથી લાભ થતા હોય છે. પછી ક્લીમ બીજ મંત્ર છે, જે કૃષ્ણનો પણ કહેવામાં આવે છે, કૃષ્ણ કાળા જ છે, અને જે કાલિકા મંત્ર છે, કાલિકાના માતાનો પણ આ મંત્ર કહેવામાં આવે છે, જેનાથી અગોચર વિશ્વ જે આપણે પરાશક્તિ છે એનું આહવાન કરી અને પરમ તત્વને પ્રાપ્ત કરી શકાય છે. તો આવી રીતના આ બધા અલગ અલગ બીજ મંત્રો છે. મંત્રના બીજા અલગ પ્રકાર કહેવામાં આવે તો આ બીજ મંત્ર, પછી દ્વિજ મંત્ર, ઓમ ગમ આમાં બે છે એટલે દ્વિજ મંત્ર થયો. પછી આવે ત્રણ આપણે ઓમ
રીમ ક્લીમ, તો આ ત્રણ આપણે અક્ષરનો મંત્ર થઈ ગયો. પછી ઓમ રીમ ક્લીમ ચામુંડાય, તો આ આખો એક આપણે પંચાક્ષર, સપ્તાક્ષર, અષ્ટાક્ષર, 16 અક્ષર એવા અલગ અલગ મંત્રો આપણે હોય છે, જેમાં ગાયત્રી મંત્ર છે એ આપણે 32 અક્ષરનો હોય છે. તો એમાં ઓમ લગાડીને એનું આપણે વધારે પાવર પ્રાપ્ત કરી શકતા હોય છે. આ તો બધા અલગ અલગ પ્રકારના મંત્રની વાત થઈ. એક બીજો મંત્ર છે જેને સાબર મંત્રના નામથી ઓળખવામાં આવે છે, જેમાં એક નાની આપણે શ્લોક હોય કે નાનો એક ભાવનાપૂર્ણ પ્રાર્થના હોય છે કે જેની અંદર ઈ પરમાત્માને આપણે આહવાન કરતા હોઈએ છે કે એમને આપણા સંગ દેતા હોઈએ છે અને આપણે આપણું કાર્ય સિદ્ધ માટે એમને પ્રેરણા પ્રાર્થના કરી અને એમને પ્રેરિત કરતા હોઈએ છીએ કે તમે અમારું આ કાર્ય સિદ્ધ કરો. એને સાબર મંત્ર કહેવામાં આવે છે, એટલે કે રામને એમ કે તમને સીતાના સમ તમે મારું આ કાર્ય પૂરું કરી દો. તો આવી રીતના ભગવાન આગળ સમ આપીને કરવાનો પણ એક સાબર મંત્રની એક ટેકનિક છે, બહુ સરળ છે. એને ઉપાસના ખાસ કરીને દિવાળીના દિવસે, અમાસને દિવસે આની ઉપાસના કરીને એ મંત્રને સિદ્ધ કરવામાં આવે છે. આમ જોવા જઈએ તો મંત્રને સિદ્ધ કરવા માટે દરેક સંધિકાળનો આપણે બહુ ભાગ ભજવતો હોય છે. એટલે જ કહેવામાં આવે છે ને કે સંધ્યા તાણે કોઈ એવી વાત ન કરવી, નહીં તો એ કદાચ સાચી પડી જાય. તો શું કામ ને સંધ્યા તાણે આપણે દીવાબત્તી કરીને નામ જપ કરતા હોઈએ છે કે એવે વખતે એનું નામ સુમિરણ કરવામાં આવે તો એ આગળ જઈને મંત્ર સિદ્ધ થઈ શકતા હોય છે. તો આવા દિવસના આપણે 3 મુખ્ય સંધિકાળ આવતા હોય છે. તેટલી પહેલાના જમાનાની અંદર ગાયત્રીની ત્રિકાળ સંધ્યાનું મહત્વ હતું. બ્રહ્મ મુહૂર્તમાં બપોરના જમ્યા પહેલા એટલે 12 વાગે અને સાંજના સૂર્ય અસ્ત થાય ત્યારે, એવા અલગ અલગ સંધિકાળ આવે છે જેની અંદર આપણે પૂનમ અને અમાસ એ મહિનામાં આવનાર 2 સંધિકાળ છે. પછી આપણે વર્ષમાં આવતો આ જે અમાસનો આપણે દિવાળીનો જે દિવસ છે એને પણ એક સંધિકાળ તરીકે ઓળખવામાં આવે છે. અને એક સંધિકાળ હમણાં તમે શરૂઆત કરીને આપણે જયારે આપણા પોડકાસ્ટની ત્યારે તમે કીધું કે પરસોત્તમ મહિનાની અંદર બહુ દાન પૂન જપ તપ કરવામાં આવે છે. એનું એક કારણ ઈ કે ઈ દર 3 વર્ષે આવતો હોય છે, એટલે ઈ એક મહિનાનો મહાસંધિકાળ મળે છે. અને આના ઉપરાંત 12 વર્ષે આપણે જે પ્રયાગરાજમાં મેળો, મહાકુંભ મેળો ઉજવાય છે ત્યારે એ મહાસંધિકાળ 12 વર્ષનો હોય છે. અને આવા સંધિકાળમાં જ્યારે તમે ઉપાસના આપણે કરો છો અને મંત્ર જાપ કરો છો તો એ મંત્રો સિદ્ધ થઈ જાય છે. અને પછી જ્યારે તમે એ મંત્રને ઉચ્ચારણ કરીને કોઈ ઈચ્છા પ્રગટ કરો છો તો તે તત્કાળ પૂર્ણ થાય છે. અરે વાહ છાયાબેન, આમ એમ થાય છે કે સાંભળ્યા જ કરીએ નવું તમારા તરફથી બહુ જ બધું સરસ માહિતી અમને મળે છે, બહુ મજા આવી ગઈ. પણ હવેજી એક મારે અગત્યનો સવાલ મારે પૂછવો છે તમને કે આ મંત્ર જાપ ક્યાં, કેવી રીતે અને કેટલા કરવા? સાચી વાત છે, જાણવું બહુ જરૂરી છે. સૌથી પહેલા તો આપણામાં ગુરુ શિષ્ય પરંપરા ચાલી આવી છે. તો ગુરુ છે ને, આપણે જયારે 5-7 વર્ષનું છોકરું થાય તો પહેલાના જમાનામાં છે ને યજ્ઞોપવિત આપે, અને યજ્ઞોપવિત આપ્યા પછી એના કાનમાં ગુરુ મંત્ર આપવામાં આવે અને એ ગુરુ મંત્રનું આપણે એને આજીવન આપણે જાપ કરવાનો હોય છે, એને નિયમ લેવડાવવામાં આવે છે. એવી જ રીતના વૈષ્ણવ સંપ્રદાયમાં બ્રહ્મ સંબંધનું મહત્વ છે, એ વખતે પણ કાનમાં મંત્ર કહેવામાં આવે છે અને એ મંત્રનું આજીવન ઉચ્ચારણ કરવામાં આવે છે. જયારે ગુરુ મંત્ર આપવામાં આવે છે ત્યારે આપણા ઈષ્ટદેવ એની મેળાએ જ આપણને પ્રાપ્ત થઈ જતા હોય છે. પણ દરેકે દરેક વ્યક્તિના અલગ અલગ ઈષ્ટદેવ હોય છે અને દરેકે દરેક વ્યક્તિને કોઈ એક, આપણા 33 કોટી દેવતા છે એટલે 33 પ્રકારના દેવો છે અને એ દેવોને માંથી કોઈ પણ એક દેવ
આપણે આપણને મનથી જ અંદરથી જ આપણને મન થતું હોય કે મને આ ભગવાનનું નામ લેવું બહુ ગમતું હોય છે. ઘણાને શિવ ભગવાનનું નામ લેવું ગમે, ઘણાને કૃષ્ણ ભગવાનનું નામ લેવું ગમે, ઘણાને માતાજીનું નામ લેવું ગમે. તો એક વખત આપણે જ્યારે નક્કી કરીએ છીએ કે ઈ આપણે મારા ઈષ્ટદેવ થઈ ગયા છે, અને ઈ ઈષ્ટદેવનું જ્યારે નામ હું લઉં છું ત્યારે કહેવાય છે ને કે કોઈ પણ જગ્યાએ આપણે કૂવો ખોદીએ તો ધીરે 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 જ્યારે આપણે નીચે ઉતરતા જઈએ ત્યારે એક તળ એવું આવે છે કે જેમાંથી પાણી ઉત્પન્ન થાય. પણ જો હું આપણે એમાં ધીરજ ન ધરું અને હું એક પછી એક કૂવા ખોદે રાખું તો હું ક્યાંય પાણી નહીં મેળવી શકું. હું એમ નથી કહેતું કે બધા ભગવાન અલગ છે, બધા ભગવાન એક જ છે. પણ આપણે કોઈ એક આપણે ડેસ્ટિનેશન પર પહોંચવું હોય તો ત્યાં સુધી પહોંચવા ઘણા બધા અલગ અલગ રસ્તા છે. હું જે રસ્તે આગળ વધતી હોઉં અને કોઈ આવીને મને કહે કે તારે આગળ આ રસ્તે નહીં ઓલા રસ્તેથી તું જા, અને હું પાછી જો વળીને બીજો રસ્તો પકડું તો મારી એટલી ઉર્જા એનર્જી વેસ્ટ જાય. બરાબર ને? જેવી રીતના મેં કૂવાનો દાખલો દીધો એમ મારે ધીરજ રાખીને ત્યાં ખોદવું જ પડે, અને ધીરજ રાખીને મારે ઈ માર્ગ ઉપર ચાલવું જ પડે કે જેનાથી હું મારા ધ્યેય ઉપર પહોંચી શકું. એવી જ રીતના તમારા જ્યારે ઈષ્ટદેવ તમે નક્કી કર્યા છે તો એનું જ્યારે તમે સુમિરન કરો છો ત્યારે અંદરથી એક ઉર્જા ઉત્પન્ન થાય છે. આપણે ઉર્જાના પ્રકાર ગણીએ તો આપણે અલગ અલગ પ્રકારની ઉર્જા જેના અલગ અલગ લેવલ હોય છે. જેને આપણે સંગીત શીખતા હોય ને એને ખબર હશે કે સારે ગમ પ ધ ની સા સાત સુર છે, પણ એના આપણે સ્કેલ અલગ અલગ છે. જેમ જેમ હું અલગ આપણે ઊંચે આગળનો શબ્દ બોલું છું ત્યારે એનો રાગ ઊંચો જાય છે, અને જ્યારે સંગીત આપણે ગીત ગાવા બેસે ને એટલે ઓલો વગાડ વાળો પૂછે કે કયા સ્કેલમાં ગાવ છો, એટલે ઓલે કે કાળી ચા. હા, પછી ઈ કાળી ચાર ને છેલ્લે સુધી એને પકડી રાખવી પડે, પછી વચ્ચે ઈ બીજા સ્કેલ નો લઈ શકે. તો એવું છે કે તમે જ્યારે ચાન્ટિંગ કરો છો એક ભગવાનનું તો એ ભગવાનને તમે શરણાગત ભાવથી પકડીને રાખો. આજે મેં એમ કીધું કે લક્ષ્મી પ્રાપ્તિ માટે તમે આ મંત્ર કરો તો તમને લક્ષ્મી પ્રાપ્ત થશે, વાત સાચી. પણ દરેકે દરેક દેવતાઓમાં ક્ષમતા બધું જ દેવાની છે કે નહીં? કામધેનુ ગાયક જેવા છે બધા જ દેવ, અને જેવી રીતના માં પોતાના બાળકનું બધું જ પૂરું કરી શકતી ક્ષમતા ધરાવતી, દરેકે દરેક બાળકને મન છે ને એની માં છે ને એક જાદુગર હોય છે જે બધું જ એનું પૂરું એને કે મમ્મી મને આપશે. બરાબર ને? તો દરેકે દરેક દેવતા તમને બધું જ આપી શકે છે, નામ દામ ઠામ ઐશ્વર્ય શક્તિ પરાશક્તિ બધું જ આપી શકે છે. પણ ફક્ત તમારે ઈ દેવતાને ઈ ચેમ્પિંગને વળગી રહેવાની જરૂર છે. એટલે આ એક વસ્તુ થઈ ગઈ કે ઘડી ઘડી દેવતા બદલવાના નહીં. નહીં. પછી બીજું આવે છે કે સ્થાન બને ત્યાં સુધી એક જ રાખવાનું. પેલાના જમાનામાં ઋષિ મુનિઓ છે એ જંગલમાં જઈને એક જગ્યાએ એક સ્થાને બેસીને ગુફાઓમાં જપ કરતા હતા, તપ કરતા હતા. શું કામ ને? તમે જે જગ્યાએ આપણે તમે ધારો કે તમારા ઘરની અંદર દેવ મંદિર છે ત્યાં એ આપણે તમે રોજ બેસીને પૂજા કરો છો, તમે એ જગ્યાએ બેસો ને એટલે તમારું મન શાંત થઈ જ જાય, આગળ ઉપર ત્યાં તમને સારું જ લાગવા માંડે. કારણ કે તમારા આગળની જે ઉપાસના પૂજા મંત્ર જાપની ઓરા ત્યાં આગળ હજી પણ છે. કોઈ વ્યક્તિ કોઈ એક જગ્યાએ બેઠું હોય અને એ ઉભું થાય તો ત્યાં એ જગ્યા થોડી ગરમ લાગે છે, આપણે ત્યાં આગળ જઈને જલ્દી બેસવાનું પસંદ નહીં કરીએ. શું કામ? કારણ કે એની ઓરા એની ઉર્જા ત્યાં આગળ છે. એવી રીતના તમે જ્યારે જ્યાં આગળ ચાન્ટિંગ કરો છો તો ત્યાં આગળ એ 24 કલાક ઉર્જા રહેલી છે, એટલે બીજે દિવસે તમે જયારે જાઓ ને ત્યારે તમારે વગર મહેનતે ત્યાં આગળ તમારું મન છે ને એકાગ્ર થઈ જ જાય. એટલે જગ્યા નહીં બદલવાની, એક તો દેવ નહીં બદલવાના, જગ્યા નહીં બદલવાની. આસન પોતાનું હોય એ અલગ રાખવાનું, બીજા બીજાનું આસને નહીં વાપરવાનું. બરાબર? સમય એક ચોક્કસ રાખવાનો. જો તમે રોજ રાતના સૂતી વખતે અથવા તો ઉઠીને નાઈને તમે આપણે માળા કરતા હો તો ઈ સમયને ચોક્કસ આપણે ઈ જ ટાઈમે ચાન્ટિંગ કરવાનું રાખવાનો પ્રયત્ન કરજો. કારણ કે ઈ સમય જે છે ઈ પછી એક તમારે રિધમ બની જાય છે કે આપણે ઘણી વખત કહે ને કે આપણે દેવ દર્શન જવાનો નિયમ હોય ને એક દિવસ નો જઈએ તો એમ થાય કે આ કઈક ખાલી છે. બરાબર ને?
હા, તો એવું જ છે કે તમે રોજ એ એક જ ટાઈમે નિયમ રાખશો ને, સવારના તમે જો 6 વાગે નિયમ કર્યો હોય તો 6 વાગ્યા પહેલા તમારી આંખ ઉઘડી જ જશે ને, તમે આપણે ચાન્ટિંગ કરવા બેસી જ જશો, તો તમારી એ રિધમ છે ને તૂટશે નહીં, અને આગળ ઉપર તમારી સાધના છે ઈઝી થઈ જશે, બરાબર ને? હવે ઉચ્ચારણ કેવી રીતના કરવું, તો આપણે જેને ગણપતિ સ્તોત્ર પાઠ કરતા હશે એને ખબર હશે કે એનું જો ટ્રાન્સલેશન વાંચ્યું હશે તો એમાં આવે છે પરમ પશ્યંતિ મધ્યમાં વૈખરી, ચાર જાતની વાણીના સ્થાન રૂપ છો. હવે આમાં ઘણું બધું જેને આપણે, હું તો એમ જ કહું કે જો નામ સુમિરન અને પ્રાણાયામ યોગને સમજવું હોય ને તો ગણપતિ અથર્વશીર્ષનું ટ્રાન્સલેશન વાંચવાનું, એમાં બધું જ છે કે કેવી રીતના નામ જપવાનું. હા, તો એની અંદર આપ્યું છે પરમ પશ્યંતિ મધ્યમાં વૈખરી, આ ચાર જાતની વાણીના સ્થાન રૂપ છો. વૈખરી એટલે શું? જ્યારે હું મોટેથી ઉચ્ચારણ કરું છું એને વૈખરી વાણી કહેવામાં આવે છે, જે બધાને જ સંભળાય છે. ખાસ કરીને આપણે ભજન કીર્તનમાં જ્યારે આપણે નામ લઈએ છીએ, હરે રામ 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 હરે હરે, હરે કૃષ્ણ 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 હરે હરે, તો આ રિધમમાં ભજનની સાથે આપણે બધાની સાથે ગાઈએ છીએ તો એ વૈખરી વાણી થઈ. પછી આવે છે મધ્ય વાણી, જેમાં હોઠ હલે છે, તો હું શું બોલી તમને સમજાતું નથી, પણ મારા હોઠ હલે છે એટલે કોઈને એમ થાય કે આ જાપ કરે છે, બરાબર ને? એટલે હોઠ હલતા હોય પણ કોઈને સંભળાય નહીં, એ આવે મધ્યમાં. પછી આવે પશ્યંતી વાણી. પશ્યંતી વાણીની અંદર શું હોય છે? જીભને ઉલટી તાળવે લગાડી દેવાની હોય છે, અને પછી જીભ પણ નો હળે, મોઢું બંધ હોય અને આપણે જાપ કરીએ એને પશ્યંતી જાપ કહેવામાં આવે છે. અને પરાવાણીના જાપ એટલે કે અનાહત નાદને આપણે સાંભળવાનું, હા, કે જે પરબ્રહ્મ દ્વારા રચિત છે, એ સોહમ મંત્ર, શ્વાસ લઈએ છીએ ત્યારે સો, છોડીએ છીએ ત્યારે હમ, એ મંત્રનું મનથી કાનથી સાંભળવાની ક્રિયા છે એને પરાવાણી કહેવામાં આવે છે. ઘણી વખત આપણે કોઈ ગીત એક સાંભળ્યું હોય અને એ ગીત સાંભળ્યા પછી મનમાં એવું બેસી જાય કે આખો દિવસ એ ગીત આપણે કાંઈ પણ કામ કરતા હોય તો વાગે રાખે, તો આપણને થાય કે હવે આ ક્યારે બંધ થશે. હા, તો એવી જ રીતના જ્યારે તમે રોજ ચાન્ટિંગ કરો છો ત્યારે ઈ આપણા અંદર એવું વણાઈ જાય છે કે તમે સૂતા હો ને તોય અંદર ઈ નામ સુમિરન ચાલુ રહે, એને આપણે અજપા જપ પણ કહેવામાં આવે છે. જે આ પરાવાણીના જપ છે ને એ અજપા જપના નામે પણ કહેવામાં આવે છે. મેં જેવી રીતના સોહમ મંત્રનું કીધું એવી રીતના એક આપણે આપણા અથર્વશીર્ષની અંદર પણ નામ જપની એક રીત બતાવવામાં આવી છે, જેમાં અનુનાસિક એટલે કે નાક દ્વારા તમે આપણે શ્વાસ લ્યો છો અને છોડો છો ત્યારે જે મંત્ર જાપ થાય છે એ ઓમ ગમ ના નામે ઓળખાય છે. એટલે તમે લેફ્ટ નોઝલ થી શ્વાસ લીધો તો ઓમ નું ઉચ્ચારણ માનસિક થાય, અને જ્યારે રાઈટ થી તમે બહાર કાઢો છો ત્યારે ગમ નું ઉચ્ચારણ માનસિક થાય, પછી પાછો રાઈટ થી લીધો ત્યારે ઓમ નું ઉચ્ચારણ માનસિક થાય, અને તમે લેફ્ટ થી જ્યારે બહાર કાઢો છો ત્યારે ગમ નું ઉચ્ચારણ માનસિક થાય. આ અનુનાસિક સાથે થયેલા જપ કહેવામાં આવે છે. આમ આ જપના અલગ અલગ પ્રકાર છે. આ ઉપરાંત તમે જ્યારે જાપ કરો છો ત્યારે આપણે એની સંખ્યાનું બહુ મહત્વ છે. 108 ની માળા હોય છે, બરાબર? હવે તમે નિયમ લીધો કે રોજની હું 5 માળા કરીશ. ઘણી વખત નિયમ ઘણા લે છે કે 16 માળા, ઇસ્કોન મંદિરની અંદર 8 માળા 16 માળાનો નિયમ લેવડાવે છે, બરાબર ને? તમે જ્યારે ઈ એટલા સંખ્યાની અંદર નામ જપ ચાલુ કરી દો છો ત્યારે અનાયાસે જે તમારે અંદર આ 8 આપણે માળા પછી ઘણો સમય સુધી ઈ મંત્રનું, જે મેં આગળ વાત કરી ને કે આપણે અજપા જપની અંદર પરિવર્તિત થઈ જાય છે, તો એવી રીતના થવાની ચાન્સ વધી જાય છે. આમ પણ દરેકે દરેક જપની એક સંખ્યા હોય છે, અને એ સંખ્યા જ્યારે આપણે પૂરી થાય ત્યારે એ દેવતા તમારી સમક્ષ હાજર થઈ જતા હોય છે. એનું એક હું ઉદાહરણ દઈશ કે મારે જો તમારી સાથે વાત કરવી હોય તો તમારો ટેલિફોન નંબર મારી પાસે છે, બરાબર? અને એના જે સંખ્યા છે એટલી સંખ્યામાં
ચોક્કસ તમારે જે આપેલા નંબર છે હું ડાયલ કરીશ તો હું તમારી સાથે વાત કરી શકું છું કે નહીં. એવી જ રીતના જ્યારે જપની સંખ્યા પૂર્ણ થાય છે કે તરત જ એ દેવ અથવા તો દેવી તમારે આપણે પર પ્રસન્ન થાય છે અને હાજર થાય છે. અહીંયા એક છોટી નાની નાનીકડી વાર્તા સાથે હું આપણે પૂરું કરીશ કે એક વખત એક સંત કહે છે કે આપણે 1 કરોડ જાપ કરીએ ને તો ભગવાન પ્રસન્ન થઈને તમારી સમક્ષ આવી જશે. તો આપણે બધાને વિચાર આવે છે કે 1 કરોડ જાપ કરવા તો કેટલા ઈઝી છે, હા આ આપણે હું મનથી નક્કી કરીને 1 કરોડ તો મારે પૂરા કરવા જ છે. એટલે એ સંતને કહે છે કે જો હું ઘરે રહીશ ને તો મારાથી શક્ય નથી, તો અમે તમારા આશ્રમમાં રહીને અમે જપ કરીએ. તો એવા એક આપણે થોડા મિત્રો ભેગા મળીને ત્યાં આગળ જપ કરવા માટેનું નક્કી કરી લીધું અને જપ કરવા બેઠા અને સવારા પરથી બધાના જપ પૂરા થવા માંડ્યા અને આવી ગયા સંત પાસે કે તમે કીધું તું કે 1 કરોડ નામ જપશો તો આપણે ભગવાન પ્રસન્ન થઈને સામે હાજરા હજુર આવશે. તો કે અમને તો દર્શન નહીં થયા. તો કે આપણે સૌથી વધારે જપની અંદર ભાવનું મહત્વ છે. બધી જ વસ્તુ ભગવાનની બનાવેલી છે, એક આપણો ભાવ છે ને એ જ ખાલી આપણો છે. અને એ જ્યારે તમે આપણે ભગવાનને અર્પણ કરો છો ને ત્યારે ભગવાન કહે છે બસ હવે મને કાંઈ નથી જોતું. અને એ જ આપવું બહુ મુશ્કેલ છે. જ્યારે પણ તમે આપણે ભાવથી ભગવાનને યાદ કરો ને તો એક નામથી પણ એ હાજર થઈ શકે છે. તો આ બધું જ કર્યા પછી તમે 16 માળા કરો છો એનું મહત્વ નથી, પણ તમે ભાવથી એક ભગવાનનું નામ લ્યો છો ને એનું મહત્વ છે. ગમે તેટલું સરસ ખાવાનું બનાવ્યું હોય, બધા જ મસાલા નાખ્યા હોય, પણ એમાં મીઠું ન હોય તો કોઈ કામનું નહીં. એવી જ રીતના ભાવ એ સબરસ છે, એ જો ન હોય તો ગમે તેટલા નામ લ્યો, ગમે તેટલા મંત્ર કરો, પણ એનો કોઈ અર્થ નથી. એની ઉપર ઘણું 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 બોલી શકાય છે. જેવી રીતના કે સરળમાં સરળ મંત્ર કયો તો કે રામ નામ, હા અઘરામાં અઘરો મંત્ર કયો તો કે ગાયત્રી મંત્ર, હા પણ બંને જો ફળ આપવાનું કહેવામાં આવે તો બંને સરખું જ ફળ આપે છે. કારણ કે તમે જ્યારે મંત્ર કરો છો ત્યારે સૌથી વધારે મહત્વ ભાવનું હોય છે, છે કે ને? એકદમ બરાબર, સાચી વાત કીધી તમે સાહેબે, બહુ મજા આવી ગઈ. મારા વ્યુઅર્સ પણ ભરી ભરીને કમેન્ટ્સ લખશે તમને કે બહુ સરસ સાહેબે, કેટલું સરસ રીતે તમે સમજાયું. ખરેખર મંત્ર થેરાપી વિશે શ્રદ્ધા અને વિશ્વાસ વધારે મજબૂત થઈ ગયા તમારી પાસેથી આટલું સમજીને. બહુ સરસ છાયાબેન, મારી તો વાત બરાબર છે, પણ કોઈ વ્યુવર્સને જો મંત્ર થેરાપી વિશે તમારી પાસેથી કઈ સમજવું હોય કે કઈ જાણવું હોય કઈ, તો તમારો કોન્ટેક્ટ નંબર આપી શકશો? જરૂર આપો. તેમને મંત્રશાસ્ત્ર ઉપરાંત ફ્લાવર રેમેડીઝ, એક્યુપ્રેશર, કલર થેરાપી ઘણું બધું હું કરું છું. મારે એક જ મકસદ હોય છે કે કોઈ પણ વ્યક્તિ આવે અને એ કોઈ પણ રીતે સાજો થઈને જવો જોઈએ. તો હું આસન પણ શીખડાવી દઉં, કલર થેરાપી પણ કરું, એક્યુપ્રેશર પણ કરું, અને છેલ્લે એને કહું કે બને એટલું ભગવાનનું નામ લ્યો, પ્રાર્થના કરો, તો ભગવાનની કૃપા થવાની જ. તમારો ભાવ બી બહુ સરસ છે, વ્યક્તિને સારા રાખવાનો અને સામે વાળાને તમારે કહેવાનું છે કે ભાવ સારો રાખો. જેની આપણે ભાવની બહુ સરસ વાત કરી તમે, બહુ સરસ છાયાબેન. તમારા આગળના વિડીયોમાં તમે જેમ બહુ સરસ માહિતી આપી એમ તમે મંત્ર થેરાપી વિશે પણ બહુ સરસ. મેં આમ ચાલુ કર્યું ને ત્યારે આટલું સોચ્યું નહોતું કે આટલા લેવલ સુધી આપણે જશું, અને તમે જે મેં સોચ્યું તો એના કરતા ઘણું ઉપર લેવલ સુધી સમજાવ્યું અમને બધાને. મને તો ખૂબ મજા પડી અને મારા વ્યુવર્સને પણ બહુ મજા પડશે અને ખૂબ ઉપયોગ થઈ પડશે એ લોકોને આ બધા મંત્ર કયા ક્યારે કેવી રીતે કરવું એ બધી ડિટેલ્સ તમારી પાસેથી જાણીને. તો આજના ખૂબ સરસ વિડીયો માટે તમારો ખૂબ ખૂબ ધન્યવાદ. થેન્ક યુ સો મચ છાયાબેન. તમારો પણ ખૂબ આભાર મને ઘડી ઘડી મોકો આપવા માટે.
તમે જ્ઞાનના ભંડાર છો એટલે અમે તમારી પાસેથી જેટલું જેટલું નીચોવાય ને એટલું અમે નીચોવી લઈએ, એવું એવો મને ભાવ થયો. કૃષ્ણ આજે તો કૃષ્ણ, ખૂબ સરસ મજા આવી. થેન્ક યુ સો મચ, અને ફરીથી અમે તમારો લાભ લેતા જ રહેશું. જય શ્રી કૃષ્ણ.